સુરતમાં નવરાત્રીમાં ગૌમૂત્ર છાંટીને ખેલૈયાઓને એન્ટ્રી આપવામાં આવશે તેમજ વીએચપી નવરાત્રિમાં ગંગાજળ સાથે વીએચપી ના કાર્યકરો સેવા આપશે આરાધના ના પર્વ નવરાત્રીના પર્વની ઉજવણીનો થનગાટ અત્યારથી જોવા મળી રહ્યો છે ત્યારે નવરાત્રીના આયોજનમાં અન્ય ધર્મના લોકો ન પ્રવેશે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંક બજરંગ દળ દ્વારા દરેક મોટા આયોજનના પ્રવેશ દ્વાર પર વીસ જેટલા કાર્યકરો દ્વારા ગંગાજળ અને ગોમૂત્ર છાંટીને ખેલૈયાઓને એન્ટ્રી આપવામાં આવશે તેમ છતાં જાણ થશે તો અન્ય ધર્મના લોકોને ગરબા મંડપમાંથી બહાર કાઢવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે નવરાત્રી પર્વને લઈને વીએચપી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કમલેશ ક્યાડાએ કહ્યું કે વિધર્મી મુક્ત નવરાત્રી કરવા આયોજકોને અપીલ કરાય છે બજરંગ દળ નવરાત્રીના નવ દિવસ સેવા આપશે નવરાત્રિમાં ફિલ્મી ગીતો નહીં વગાડવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવે વિધર્મી નવરાત્રીના પંડાલોમાં પ્રવેશ નહીં તેનું આયોજકો ખાસ ધ્યાન રાખે નવરાત્રીના સમયે વીએચપીના કાર્યકર્તા સતત નજર રાખશે આ વર્ષે નવરાત્રી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને આઈ કાર્ડ અપાશે વીએચપી ના નામે અનેક લોકો દાદાગીરી કરતા હોય છે ત્યારે ગરબામાં બબાલ ના થાય તે માટે કાર્ડ આપવામાં આવશે અનેક લોકો વીએચપી નામે મીડિયાને એલફેલ ઇન્ટરવ્યુ આપે છે સુરત VHP ના માડખાના નામ રજુ કરવામાં આવે છે પોલીસ પ્રશાસન સાથે રાખી નવરાત્રી દરમિયાન VHP સેવા ઉલેશભાઈ ઘાડા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ સયોજક જે અત્યારે આયોજન થઈ રહ્યા છે અને આ નવરાત્રિની અંદર વિધર્મીઓ ગરબાની અંદર આવે છે ત્યારે અમે એવી અપીલ કરી છે ગરબા આયોજનો કે તેઓ તિલક અને ગૌમૂત્રનો છંટાવ કરી અને આ લોકો ગરબાની અંદર પ્રવેશ કરે અથવા તો એનું કોઈ પણ કાર્ડ છે એ તપાસ કરે બજરંગ દળ દ્વારા દરેક આયોજન આયોજન ઉપર દસ પંદર કાર્યકર્તાની ટીમ હાજર રહેશે કોઈ પણ પ્રકારના આવા લાગતા વિધર્મીઓને એના આઈ કાર્ડ તપાસવાનું આ આયોજકોને જ કહેવામાં આવશે કે તમે આયોજકો જ આનો તપાસ કરી લો જેથી કરીને વિધર્મીઓ આ ગરબાની અંદર ઘૂસી ન શકે બીજું ગયા વખતની નવરાત્રિની અંદર જ્યારે વિધર્મીઓ બાઉન્સરો દરેક નવરાત્રિની અંદર રાખવામાં આવ્યા હતા ત્યારે આ વખતે અમારું સંકલન આયોજકો પણ સાથે થયું છે મોસ્ટ ઓફ જગ્યા ઉપર હિન્દુ અથવા તો શીખ સંપ્રદાયના બાઉન્સરોનું આયોજન આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને બજરંગ દળ દ્વારા એક ચેતવણી પણ આપવામાં આવે છે કે આ વખતની નવરાત્રિ કદાચને પેડ નવરાત્રિ છેલ્લી ના બની રહે સાધુ સંતોનો અમે સંપર્ક કરી અને આવતા વખતની અંદર એવું એક આયોજન કરવા માગીએ છીએ કે પેઢ નવરાત્રિ આ કોઈ ધર્મને ધંધો બનાવીને રાખતા લોકો માટે આ પેઢ નવરાત્રિ હોવી જ ન જોઈએ આયોજકો દ્વારા જુદા જુદા સ્પોન્સરો ગોતી અને જો ફ્રી પ્રવેશ આપવામાં આવે અને હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે એવો અમારું આગલા વર્ષનો એવો આયોજન છે કે આવતા વખતના સમયની અંદર જે આ ધાર્મિક નવરાત્રિ છે એને જે કમાવાનો એક ધંધો બનાવી દીધો છે આ લોકોએ આ એક બંધ થવો જોઈએ અમે આવતા વર્ષની અંદર સાધુ સંતો અને હિન્દુ સમાજના મુખ્ય લોકોનો સંપર્ક કરી અને આ પેઢ નવરાત્રિ બંધ કરાવવાની તૈયારીમાં છીએ નિલેશ અકબરી મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે લવજેહાદની સમસ્યા ખૂબ ગંભીર છે નવરાત્રિનો જાહેર તહેવાર માની આરાધના કરવા માટેનો છે હજારો હિન્દુ ધર્મના ભાઈઓ તથા બહેનો ગરબે રમતા હોય છે અને માની આરાધના કરતા હોય છે લવજેહાદનો ઘટના ના બને એના માટે જે લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી જે લોકોને જયશ્રીરામના નારા સાથે પ્રોબ્લેમ છે જે લોકોને હિન્દુ દેવી દેવતાઓના નામ લેવાથી જેનો ધર્મ ભ્રષ્ટ થતો હોય એવા લોકો આ હિન્દુ ધર્મના ગરબાની અંદર શા માટે પ્રવેશ કરે છે એક મોટો પ્રશ્ન છે એટલા માટે અમે ચેતવણી પણ આપીએ છીએ ગરબા આયોજકોને અને વિનંતી પણ કરીએ છીએ કે આ પ્રકારના વિધર્મી લોકો ગરબા પંડાલની અંદર પ્રવેશ કરવા ના જોઈએ હિન્દુ ધર્મની પવિત્ર નવરાત્રિનો તહેવારની પવિત્રતા જળવાઈ રહે એ માટે બજરંગદળ નવરાત્રીના નવ દિવસ દરમિયાન કાર્યરત રહેવાનું છે સેવારત રહેવાનું છે વિશ્વ હિન્દુ પરિષદના નામે ખોટા લોકો ઊભા થયા છે એવો અમારો કોઈ પ્રશ્ન નથી પણ ઘણા લોકોના સ્ટેટમેન્ટ આ નવરાત્રી દરમિયાન અથવા તો અન્ય કોઈ ઘટનાઓમાં આવતા હોય છે એમાં જે લોકોને ખબર હોતી નથી પ્રશાસનને પણ ખબર હોતી નથી અને મીડિયાના બંધુઓને પણ ખબર હોતી નથી કે જે ભૂતકાળમાં કોઈ પરિષદ સાથે બજરંગ દળ સાથે કામ કરી ગયેલો હોય એવો કાર્યકર્તા સ્ટેટમેન્ટ આપે એટલે સ્વાભાવિક છે કે એની સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજંગ દળનું નામ જોડાય એટલા માટે અમે આ પણ આપના માધ્યમથી જણાવીએ છીએ કે જે પણ કંઈ વિશ્વ હિન્દુ પરિષદના ઓથોરાઈઝ પર્સન જે કંઈ પ્રેસની સામે નિવેદન આપશે સ્ટેટમેન્ટ આપશે તો એ પોતે પહેલાંનું નામ અને એની જે હોદ્દો છે એની જવાબદારી છે એ ડિક્લેર કરશે એ જ વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યકર્તા હશે અને જે નામ વગર જે બાઇટ આપશે એ વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યકર્તા કે પદાધિકારી નહીં હોય એટલા માટે આ આપ સૌના માધ્યમથી અમે જણાવીએ છીએ